પાટણ માર્કેટયાર્ડમાં આજે એરંડાના માલની મોટી આવક જોવા મળી હતી. એક મહિના બાદ માર્કેટયાર્ડ ખુલતા ખેડૂતોએ જણસનના ઢગેઢગ ખડકી દીધા હતા. માર્કેટયાર્ડમાં આજે માત્ર એરંડાના માલની જ વધુ આવક આવી હોવાથી હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં એરંડાના માલના રૂપિયા 990 થી 1020ના ભાવ રહેવા પામતા આજે હરીજના એરંડાના ઊંચા ભાવ જોવા મળ્યા હતા. માર્કેટયાર્ડ ખાતે આજે આશરે 25 થી 30 હજાર બોરી એરંડા માલની આવક થવા પામી હતી. માલની વધુ આવક થતાં ટોલ વગરનો મોટા પ્રમાણમાં માલ પડી રહ્યો હતો. ટોલ વગરના માલનો નિકાલ કરવા માટે આવતીકાલે માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. તો શનિવારના રોજ એરંડા સિવાયના જણસની રાબેતા મુજબની હરાજી થવાનું માર્કેટયાર્ડ કમિટીના સેક્રેટરીએ જણાવ્યું હતું. છેલ્લા એક મહિનાથી માર્કેટો કોરોના મહામારીને લીધે બંધ રાખવામાં આવેલ હતા. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ 20 એપ્રિલથી ચાલુ કરવામાં આવેલ છે. હાલમાં એક મહિનો માલ વણ વેચાયેલો ખેડૂતોનો પડ્યો રહેવાથી અને એપ્રિલ મહિનામાં પાક પિરાણના નાણાં ખેડૂતોને ભરવાના હોવાથી અત્યારે માલનો વધુ ભરાવો થવાય છે. હાલમાં આજે એરંડાની હરાજી ચાલુ રાખવામાં આવેલ હતી. એમાં 990 વડી અને 1020ના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. આજે લગભગ 25 થી 30 હજાર બોરીની આશરે આવક થવા પામે છે. આવતીકાલે માલ ટોલ વગરનો જે પડી રહેલો છે એના નિકાલ માટે માર્કેટ બંધ રાખવામાં આવશે. શનિવારે એરંડા સિવાયની બાકીની તમામ જણસોને હરાજી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે. ગત વર્ષે કેટલો હતો ભાવ? ગત વર્ષે એરંડાના 700 થી 780ના ભાવ હતા. એની સામે અત્યારે 1000ના ભાવ મળી રહ્યા છે.